જોઈએ તેના પર વાહન માટે બીજુને બીજીનું સૂત્ર મેળવો અને તેના પરથી આપણે અવરોધકતાનું સૂત્ર મેળવવાનું છે. તો જો આવો એક વાહન ધાર આપેલો વાહન ધારની અંદર બીજામાં હંમેશા ચિત્તવૃત્તિ ગતિ કરે. ધારો કે વાહન ધારની અંદર આપણે કેટલી લઈએ તો એ છે આનો એકમ આશે એ છે. આનો લેખાય સ્મિતિ પર શું ગોઠવાયેલા હશે તો ધન આયનો ગોઠવાયેલા હશે. જ્યારે પણ ઇલેક્ટ્રોન આ એ થી બી સુધી ગતિ કરે આ એ વિભાગ થી બી વિભાગ સુધી પહોંચે ત્યારે કયા વેગની ગતિ કરે તો ડ્રિફ્ટ વેગની ગતિ કરે. કેમ? ધન આયનો સાથે અથડામણ કરે એટલે સતત પ્રવેગી ગતિ કરી શકતો નથી. એવી ગતિ કરશે બોલો તો ડ્રિફ્ટ વેગની ગતિ. તો ધારો કે બહાર ચાર માટે ધારો કે વાહન કામની લંબાઈ કેટલી છે તો એમ છે વાહન કામની લંબાઈ આશે તો ક્ષેત્ર પર એ છે. તો લંબાઈ એલ છે આશે તો ક્ષેત્ર પર એ છે. હવે ડ્રિફ્ટ વે વીડી નું મૂલ્ય જો લખીએ તો મૂલ્યમાં કેટલું લખીશું ઇલેક્ટ્રોન ને ટી સમયમાં કાર્ય અંતર કેટલું બોલો તો ટી સમયમાં કાપેલું અંતર કેટલું છે તો એલ છે. એ થી બી સુધી પહોંચે છે કાપેલ અંતર એલ છે. કયા વેગથી કાપે છે તો ડ્રિફ્ટ વેગથી કાપે છે. તો અંતર બરાબર શું નથી બોલો અથવા તો વેગ વીડી બરાબર અંતર ભાગ્યા સમય તો પછી અંતર એલ બરાબર શું લખી દીધું વીડી ઇન્ટુ ટી. તો જો અહીંયા જ્યારે કેટલા ધન આવેલો છે બધા ધન આવેલા સાથે અથડામણ કરે કે નહીં આમાં રહેલા ઇલેક્ટ્રોનની તમારે શું શોધવી પડે સંખ્યા ઘનતા શોધવી પડે કે નહીં. તો સંખ્યા ઘનતા શોધવા માટે પહેલાં આપણે તર શોધી કાઢીએ. તો અહીંયા એલ લંબાઈ અને એ આશેપના વાહકમાં કેટલા ઇલેક્ટ્રોન છે એ પહેલાં આપણે શોધી કાઢીએ જેના લીધે વિદ્યુત પ્રવાહ મળે. કારણ કે વિદ્યુત પ્રવાહ આઈ બરાબર શું લખો છો ક્યુ અપોન ડી. ક્યુ એટલે તમને ખબર છે એન ઇન્ટુ ઈ. ક્યુ એટલે શું લખાય એન ઇન્ટુ ઈ. એન એટલે શું કહેવાય ઇલેક્ટ્રોનની સંખ્યા. કારણ કે ઇલેક્ટ્રોનની ગતિના લીધે વિદ્યુત પ્રવાહનું શું થાય છે નિર્માણ થાય છે. તો વિદ્યુત પ્રવાહના નિર્માણ માટે જવાબદાર વિદ્યુત ભાગોની સંખ્યા તમારે શોધવી પડે. તો અહીંયા વાહક તારની અંદર વિદ્યુત ભારનું નિર્માણ કરતા વિદ્યુત ભારો કયા છે તો ઇલેક્ટ્રોન છે. તો ઇલેક્ટ્રોનની આપણે સંખ્યા શોધવી પડે અને એ સંખ્યા શોધવા માટે ધારો કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા ધારો કે સ્મોલ એમ હોય તો જો કદ જાણતા હોય તો એના પરથી તમને ઇલેક્ટ્રોનની શું મળે સંખ્યા મળે. તો ધારો કે વાહક માટે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા ધારી લઈએ તો વાહક માટે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કેટલી છે તો એન છે. ચલો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા જો આપણે એન લઈએ તો સંખ્યા ઘનતા બરાબર સંખ્યા ભાગ્યા પર એના પરથી આપણને સંખ્યા મળશે. સંખ્યા બરાબર શું લખીશું એન ઇન્ટુ બી અને બીની જગ્યાએ આપણે કિંમત મૂકી છે એન એ બીડી ઇન્ટુ બી. આટલી સંખ્યા મળે. આટલી સંખ્યાનો વિદ્યુત ભાર કેટલો થશે તો વિદ્યુત ભાર ક્યુ બરાબર શું લખીશું એન ઇન્ટુ ઈ. એનની કિંમત મૂકી દઈએ એન એ બીડી ઇન્ટુ ટી ઇન્ટુ ઈ. આટલો વિદ્યુત ભાર મળે. આ વિદ્યુતભારને અનુરૂપ મળતો વિદ્યુત પ્રવાહ તો આ વિદ્યુતભારને અનુરૂપ મળતો વિદ્યુત પ્રવાહ જો લખીએ તો વિદ્યુત પ્રવાહ આઈ બરાબર શું લખીને બોલો ક્યુ અપોન ટી. અને વિદ્યુત પ્રવાહની જગ્યાએ તમે શું કરશો બોલો
જે અપોન એ લખાય સોરી જે ઇન્ટુ એ તો અહીં આઈ ની જગ્યાએ શું લખીશું જે ઇન્ટુ એ ક્યુ ક્યુ ની કિંમત મૂકી દઈએ એન એ વીડી ઇન્ટુ ટી ઇન્ટુ ઈ અપોન ટી આ ટી ટી ઉડી જશે એ એ ઉડી જશે હવે જો અહીંયા દેખા જે નું સૂત્ર તમને ખબર છે સિગ્મા ઇન્ટુ ઈ જે બરાબર આગળની થિયરી તમે ભણી ચૂક્યા જે બરાબર તો શું લખાય સિગ્મા ઇન્ટુ ઈ બરાબર તો જે ની જગ્યા આપણે લખી દઈએ સિગ્મા ઇન્ટુ ઈ તો જો આને તથા બીડી ની જગ્યા કિંમત મૂકી દો તો હવે જો જે ની જગ્યા હું લખી દઉં સિગ્મા ઇન્ટુ ઈ પછી એન બીડી ની કિંમત મૂકી દઈએ કેટલી ઈ ઇન્ટુ ઈ ઇન્ટુ ટો અપોન એ ઇન્ટુ ઈ આવું મળે આ ઈ ઈ ઉડી જશે તો સિગ્મા બરાબર કેટલા મળશે બોલો એન ઈ સ્ક્વેર ટો અપોન એ આ સિગ્મા નું સૂત્ર મળ્યું બહારતા નું સૂત્ર મળ્યું માટે અવરોધકતા રો બરાબર આનો વ્યસ્ત કરી દીધો રો બરાબર વન અપોન સિગ્મા માટે રો બરાબર આનો વ્યસ્ત કરી દીધો કેટલો મળશે એમ અપોન એન ઈ સ્ક્વેર ઇક્વલ ટુ તો આ થયું અવરોધકતાનું સૂત્ર તો આ વાહકતાર માટે દ્વિપ્રમેય વિધિનું સૂત્ર લખો અને તે પરથી અવરોધકતાનું સૂત્ર મેળવો તો અવરોધકતાનું સૂત્ર કેટલું મળશે એન અપોન એન ઈ સ્ક્વેર ઇક્વલ ટુ